જોઈએ સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે એક સપ્તાહમાં બીજી વખત ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા શાહજહાપુરમાં ખેડૂત કલ્યાણ રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું તેઓએ કોઈનું પણ નામ લીધા વગર રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા હતા મોદીએ કહ્યું કે એક વડાપ્રધાને કહ્યું હતું કે યોજનાઓ માટે એક રૂપિયાના પંચ્યાસી પૈસા જ લોકો સુધી પહોંચે છે આ કયો પંજો હતો આજે જે ઘડિયાળી આંસુ વહાવે છે તમારા માટે વિચારવાનો તેમની પાસે સમય ન હતો અમારી સરકારે શેરડી પકવતા ખેડૂતોને એસી ટકા લાભ લેવાનો નિર્ણય કર્યો છે તેઓને માત્ર વડાપ્રધાન ખુરશી જ દેખાય છે દેશનો ગરીબ અને જવાન નહીં મોદીએ કહ્યું તમને ખ્યાલ આવી ગયો કે ખુરશી માટે દોડી રહ્યા છે પીએમની ખુરશી માટે તેઓને કંઈ જ દેખાતું નથી તેઓને ખેડૂત કે જવાન પણ નથી દેખાતા મેં કંઈ ખોટું કામ કર્યું છે કે શું મારો ગુનો એ જ છે કે હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહ્યો છું હું પરિવારવાદ વિરુદ્ધ લડી રહ્યો છું કેટલાક પક્ષ કહે છે કે તેઓને મોદી પર વિશ્વાસ નથી અમે તેમને સમજાવીએ છીએ કે આ ખેલ ખેલવો ઠીક નથી જનતા સામે બાદ ભીડવી ઠીક નથી મોદી કાંઈ નથી આ તાકાત સવાસો કરોડ હિન્દુસ્તાનીઓની છે એ મૂલ્ય દસ પ્રતિશત રિકવરી પર તય ક્યા ગયા હૈ જો ગન્ના આપને બોયા હૈ उसकी प्रति क्विंटल उत्पादन की जो लागत आकी जाती है वो 155 सौ है तो ऐसे में अब जो मूल्य तय किया गया है वो लागत का लगभग डेढ़ गुना नहीं पौने दो गुना हो रहा है કેન્દ્રીય નાણામંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની અઠ્યાવીસમી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મળી હતી આ બેઠક દરમિયાન કાઉન્સિલે સેનેટરી નેપકીનને જીએસટીમાંથી બહાર કરી દીધા છે પહેલા સેનેટરી નેપકીન પર બાર ટકા ટેક્સ લાગતો હતો જીએસટી કાઉન્સિલે અઠ્યાવીસ ટકા સ્લેબવાળા ત્રીસથી વધુ પ્રોડક્ટ્સમાં પણ જીએસટી ઘટાડી દીધો છે સાથોસાથ સ્ટોન માર્બલ લાકડાની બનેલી મૂર્તિઓ અને રાખડીઓ પર પણ ટેક્સ ફ્રી કરી દેવાયા છે बहने माताओं को खुशी होगी जानकर के सैनिटरी पैड्स के ऊपर 100% परसेंट करते हुए शून्य रेट पे सैनिटरी पैड्स को लाया गया है और अब सैनिटरी पैड्स के ऊपर कोई भी प्रकार का जीएसटी नहीं लगेगा महिलाओं के लिए आर्टिकल सच एस सेंट्स परफ्यूम्स टॉयलेट स्प्रेज पाउडर पफ्स एंड कॉस्मेटिक्स या टॉयलेट प्रेपरेशन्स सभी राज्यों की इच्छा थी कि इन आइटम्स के रेट कम किए जाए जिससे मध्यम वर्गीय परिवारों को राहत मिले तो इन सबके रेट 28% परसेंट से अठारह प्रतिशत किए गए हैं પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રીલંકાના જાફનામાં કટોકટી વેળા સેવામાં આવનારી એમ્બ્યુલન્સની શરૂઆત કરી છે જાફનામાં એમ્બ્યુલન્સ સેવાના ઉદ્ઘાટન સાથે જ પ્રધાનમંત્રીએ આ ઘટનાને બંને દેશોના વિકાસની ભાગીદારીમાં મોટી ઉપલબ્ધિ ગણાવી હતી india is happy to work together with you for wiping tears from the past and ushering in a bright future. it is not just a coincidence that india had the privilege to be sri lanka's partner in establishing this first responder service and in its expansion. In good times and bad, India has been and will always be the first responder for Sri Lanka. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે રાજકોટના પૂર્વ મેયર અરવિંદભાઈ મણિયારના જીવન પર આધારિત પુસ્તકના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાતમાં વરસાદ સારો થયો છે વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમે સારી કામગીરી કરી છે સારા વરસાદને લીધે ખેડૂતોનું ઉત્પાદન પણ વધશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી बाढ़ग सत्र में गवर्नमेंट की ओर से एडमिनिस्ट्रेशन ने तुरंत ही पूरी जिम्मेवारी के साथ आवश्यक कदम उठाए और इसके कारण तुरंत ही सब व्यवस्था बनने के लिए जो कदम उठाए और कोई भी ऐसी स्थिति पैदा नहीं हुई जिसके कारण डिजास्टर हुआ एनडीआरएफ ने भी काफी मदद किया है और भी आने वाले दिन में फोरकास्ट भी है तंत्र अलर्ट है तैयार है और कोई भी परिस्थिति को निपट लेंगे સમગ્ર રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે ક્યાંક મહેર રાજાની મહેર થઈ છે તો ક્યાંક કહેર પણ વર્તાઈ રહ્યો છે પંચમહાલમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશી ઓરસંગમાં વિલીન થતી મોરિયા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી રણભુન અને પાટિયા ગામ વચ્ચે આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ સહિત અનેક નાગરિકો અટવાયા હતા સતત ચારથી પાંચ કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ગુજરાતમાં મેઘ મેઘમહેર થઈ રહી છે ત્યારે વાત કરીએ છોટાદેપુર જિલ્લાની તો છોટાદેપુર જિલ્લાની આ મેરિયા નદી આપ જોઈ શકો છો રણભૂન ઘાટી અને પાટિયા વચ્ચે જે આજે કોઝવે બનેલો છે કોઝવે ઉપરથી પાણી જે છે પાણી કોઝવેના ઉપરથી થઈ રહ્યું હતું છોટાદેપુર જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે સારો એવો ધીમી ધારે વરસાદ વરસી વરસી રહ્યો છે પરંતુ જે આ પંચમહાલમાં જે ભારે વરસાદ થયો છે અને તેને લઈને હાલ આ જે મેરિયા નદી છે બે કાંઠે વહી રહી છે જમીલ પઠાણ દૂરદર્શન સમાચાર છોટાદેપુર સમગ્ર રાજ્યમાં વરસાદની મોસમ જામતા મોટાભાગના ડેમમાં પાણીની આવક વધી છે જેના અનુસંધાને વિવિધ કેનાલોમાં પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સુજલામ સુફલામ યોજના હેઠળ પાટણ અને ચાણસમા તાલુકાના સિત્તેર જેટલા તળાવોમાં છલોછલ નીર ઠાલવવામાં આવ્યા છે ઉનાળામાં પીવાના પાણીની તંગીના કારણે સરકાર દ્વારા સિંચાઈ માટેનું પાણી બંધ કરવામાં આવ્યું હતું સુજલામ સુફલામ યોજનાના અનુસંધાને તળાવોમાં પાણી છોડવામાં આવ્યું છે એ વિગતમાં આજે સુડલામ સુફલામના નેપ દ્વારા આજે ગંગેટ ગામના તળાવની અંદર પાણી ફ્રોસતી આવ્યું છે અને ગંગેટના ગ્રામના જણોએ આજે ફૂલોથી એની વધામણી કરી છે નર્મદા મૈયાના પાણીના આવવાથી અમને ખેડૂતમાં ઘણો આજે ખુશી અને આનંદ છે અને આ પાણી આવવાથી ખેડૂતને સિંચાઈમાં ઘણો બધો લાભ મળશે અને પીવાના પાણીની જે તકલીફો હતી એ આજે અમને દૂર થઈ જશે અહીંયા ગંગેટ ગામના લગભગ બસોથી થી અઢીસો વીઘા જે ખેતી જમીન છે એનું સિંચાઈમાં પીએ થશે હાલ વરસાદની પરિસ્થિતિની અછતમાં આ પાણી છોડવામાં આવ્યું છે એટલે ખેડૂતોને એક જ્યોતદાન રૂપ છે અને ખરેખર આ કામગીરી પ્રશંસી જશે જેથી ખેડૂતો પોતાનો પાક સમયસર વાવી શકશે અને પાકની ઉપજ પણ સારી લઈ શકશે આઈસીએઆઈ દ્વારા સીએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું જૂના અને નવા કોર્સનું મળીને એકંદરે ચોવીસ પોઈન્ટ નેવ્યાસી ટકા પરિણામ આવ્યું હતું બંને અભ્યાસક્રમમાં મળીને અમદાવાદ સેન્ટરમાંથી તેર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાં જૂના અભ્યાસક્રમ ટોપ ફિફ્ટીમાં અમદાવાદ સેન્ટરના દસ અને નવા અભ્યાસક્રમમાં ટોપ ફિફ્ટીમાં નવા અભ્યાસક્રમમાં ત્રણ ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે આગમ દલાલે દેશમાં બીજો રેન્ક મેળવ્યો છે તો નવા અભ્યાસક્રમમાં સાગર શાહે સાતમો રેન્ક મેળવ્યો છે સુરતના પ્રીત શાહે દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે બારમા ધોરણ પછી સીએ કરનાર પ્રીતે પ્રથમ પ્રયત્નમાં આ સફળતા હાંસલ કરી હતી પરિવાર તરફથી ફૂલ સપોર્ટ મને કોઈ જાતનું પ્રેશર નહીં આવતું હતું એ એવું કહી જ નહીં હતું કે તારે આ રેન્ક લાવવાનો છે આવી રીતે કરવાનો તારે જે કરવું હોય એ રીતે કર તારી રીતે એક્ઝામ આપ તારી જાતના એક્સપ્રેસ કર એક્ઝામમાં પછી સીએના સ્ટુડન્ટ્સને હું એ મેસેજ આપવા માંગીશ કે અગર એવું ઉમ્મીદ થાય કે દસ બાર કલાક તમને રોજ વાંચવું પડે એવું કરવું પડે એવું કંઈ નથી તમે રેગ્યુલરલી પહેલેથી થોડું થોડું કરતા જાઓ એક બે કલાક દિવસના કાઢતા જાઓ અને છેલ્લા ટાઈમે થોડી વધારે મહેનત કરી લો તો આ બહુ આરામથી થઈ જાય છે અને એ પાસ કરવા માટે તમને તમારા કોઈ બી શોખ બંધ કરવાના કે એના અટકાવવાનું સોશિયલ લાઈફથી એકદમ આઇસોલેટ થઈ જવાનું એવું કંઈ કરવાની જરૂરત નથી તમારું જે ફોકસ છે એ ભણવા પર રાખો આ બધું બી તમે કરો ટાઈમમાં તમારા અને મેનેજ બરાબર કરી શકો તો આ શકો છો ઓરી રૂબેલા રસીકરણ બાબતે ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાઈને ગભરાવું નહીં દેશભરમાં વર્ષ બે હજાર વીસ સુધી મિઝલ્સ ઓરી નાબુદી અને રૂબેલા નોરબીબીના નિયંત્રણ માટે નવ માસથી પંદર વર્ષ સુધીના તમામ બાળકોને મિઝલ્સ અને રૂબેલાની એક રસી આપવા માટે અભિયાન હાથ ધરવામાં આવેલ છે વાલીવારસોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાઈને ગભરાવાની જરૂર નથી અને બાળકને અગાઉ રસી અપાવી હોય તો પણ આ રસી પુનઃ લેવાની થાય છે આ રસી ગુણવત્તાના તમામ માપદંડ પાસ કરેલ છે તદુપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે તે મુજબનું અધિકારીએ જણાવ્યું હતું પાંચ દિવસથી પ્રજાજનોને જણાવવાનું કે જુદી જુદી અફવાઓ આવે છે કે જેમાં આ વેક્સિન લેવાથી બાળકોને તકલીફ થાય છે પરંતુ એ બાબતની અફવામાં કોઈ દોરવાય નહીં અંદાજે છેતાલીસ હજાર બાળકોને આ રસી આપવામાં આવી છે અને અત્યારના જિલ્લામાં કોઈ એવી મેજર ફરિયાદ આવેલ નથી કે આ રસીને કારણે કોઈને કંઈ તકલીફ થઈ હોય શાળામાં રસીકરણનો અભિયાન ચાલે છે તો મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે રસીકરણનો લાભ લીએ છે અને હાલમાં ગુજરાતમાં મિઝલ્સ રૂબેલા અંતર્ગત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં રસીને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે ત્યારે આ રસી સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે નવ માસના બાળકથી લઈને સોળ વર્ષના બાળકોએ રસી લેવી જરૂરી છે આ અંગે બાળ રોગ નિષ્ણાત અને પૂર્વ પીડીયાટ્રીક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે એકસો પિસ્તાલીસ દેશોમાં આ રસી આપવામાં છે ભારત દેશ શ્રીલંકા આફ્રિકા અને બાંગ્લાદેશમાં આ રસીની નિકાસ કરે છે ની સાથે સપોઝ રસી સાથે ઓટિઝમ થવું એ નથી થતું એ પુરવાર થઈ ચૂક્યું છે સપોઝ આ રસીને કારણે મૃત્યુ થવું એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ કહેવાય કે રેરેસ્ટ ઓફ રેરેસ્ટ રેર કેસીસમાં થઈ શકે છે એટલે નોર્મલી આ રસી એટલી સુરક્ષિત છે કે તમે કદાચ રસી તમે વીસ વર્ષથી આપીએ છીએ બાવીસ વર્ષથી કોઈ પણ કોમ્પ્લિકેશન થતું નથી લંડનમાં મહિલા હોકી કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ મેચ એક એકથી ડ્રો થઈ હતી ભારતીય મહિલા ખેલાડીઓએ જોરદાર શરૂઆત કરી હતી પહેલો ક્વાર્ટર ગોલ વિના સમાપ્ત થયો હતો રમતના બીજા ક્વાર્ટરમાં ભારત તરફથી નેહા ગોયલે મોવ લેતા સમગ્ર મેચ ડ્રોમાં પરિણમી હતી તો આ સાથે જ સમાપ્ત થાય છે નમસ્કાર